सत्तसी संकुल शाला वती आप सौ विद्यार्थियों हार्दिक स्वागत छे। आज आप धोरण छ चैप्टर नंबर पांच पायाना आकारों की समझूती भाग नंबर सात। हवे विद्यार्थी मित्रों आप स्वाध्याय पांच पॉइंट त्रण कम्प्लीट करेलू तो हवे आयु स्वाध्याय पांच पॉइंट चार तो आप लखीए स्वाध्याय पांच पॉइंट चार समझ पड़े। एम पेलू तो पेलो प्रश्न है कि भाई काटखूणा अने सरल कोण नू माप केटलू छे। हवे काटखूणानू काटखूणानू माप अने सरल कोणनू माप कीधु छे तो काटखूणानू माप 90 अंश छे अने सरल कोणनू माप 180 अंश छे। समझ पड़े छे विद्यार्थी मित्रों काटखूणानू माप 90 अंश छे अने सरल कोणनू माप 180 अंश छे। प्रश्न नंबर बे खरा खोटा एमां पहेलू खरा खोटू लघु कोणनू माप 90 अंश करता नानू छे। बीजो बधा आपणे पहेला लखी नाखीए गुरु कोण નું માપ 90 અંશ કરતા નાનું છે। નંબર 3 સરળ કોણનું માપ 180 અંશ કરતા વધુ છે। નંબર 4 એક આખા પરિભ્રમણ નું માપ 360 અંશ છે। પાંચમું જો માપ ખૂણો એ ઇક્વલ ટુ 50 અંશ અને માપ ખૂણો બી ઇક્વલ ટુ 35 અંશ હોય તો માપ ખૂણો એ માપ ખૂણો બી કરતાં કેવો છે મોટો છે એવું કહે છે। સમજ પડે છે હવે આમાં ખરા ખોટા છે તો પહેલું આપણે જોઈએ ચાલો પહેલેથી કે લઘુકોણનું માપ 90 અંશ કરતાં નાનું છે તો લઘુકોણનું માપ હોય એ 90 કરતાં કેવું હોય નાનું જ હોય તો આપણે શું લખશું સાચું ગુરુકોણનું માપ 90 અંશ કરતાં નાનું। હકીકતમાં ગુરુકોણનું માપ 90 અંશ કરતાં કેવું હોય મોટું હોય તો આમાં નાનું આવ્યું તો વિધાન કેવું છે ખોટું। સરળકોણનું માપ 180 અંશ કરતાં કેવું હોય વધુ તો એ પણ કેવું છે ખોટું કેમ કે સરળકોણનું માપ 180 અંશ જ હોય છે તો આ પણ કેવું છે ખોટું। એક આખા પરિભ્રમણનું માપ 360 અંશ છે આખા પરિભ્રમણ હોય આખું પરિભ્રમણ એનું માપ 360 અંશ છે તો 360 અંશ આખા પરિભ્રમણનું 360 અંશ જ થાય તો વિધાન કેવું છે સાચું। માપખૂણો એ 50 આપ્યો છે અને માપખૂણો બી 35 તો માપખૂણો એ છે એ બી કરતાં મોટો છે આ તો હકીકત 50 છે એ 35 કરતાં તો મોટો જ છે તો વિધાન કેવું છે સાચું। સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ છે થોડુંક વિચારશો તો આવડી જશે ઓકે ચાલો। પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 શું કહે છે કે નીચેના ખૂણાઓના માપ લખો તો નીચેના ખૂણાના માપ લખવાનું તો એમાં પહેલું છે લઘુકોણ હવે લઘુકોણ હોય ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો લઘુકોણ તો લઘુકોણમાં તમારે માપ ખૂણો એ લઘુકોણમાં ગમે લખી નાખો લઘુકોણ એટલે 40 પછી માપ ખૂણો પી હું લઉં છું 42 માપ ખૂણો ક્યુ લખું છું હું 83 ખબર પડે છે તમે કોઈ પણ લઈ શકો છો આમાં તમારા જવાબ અલગ અલગ હોય પરંતુ 90 અંશ કરતાં કેવો રહેવો જોઈએ નાનો રહેવો જોઈએ કે લઘુકોણનો આપણને ખબર છે શું ખબર છે કે 90 અંશ કરતાં કેવો હોય નાનો હોય છે સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો બી જુઓ તો બીમાં તમને શું કીધું છે ગુરુકોણ તો ગુરુકોણમાં તમારે બધાના ખૂણાના માપ 90 અંશ કરતાં વધારે અને 180 અંશ કરતાં કેવું રાખવાના ઓછા તો માપ ખૂણો એ કેટલો આવશે 91 અંશ માપખૂણો બી તમને કેટલો મળશે 92 અંશ અને માપખૂણો સી તમને 165 અંશ મળશે સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ છે થોડુંક વિચારશો તો ઘણું ખરું તમને આવડી જશે। હવે વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ છે પ્રશ્ન નંબર 4 તો પ્રશ્ન નંબર 4માં શું કરવાનું છે પ્રશ્ન નંબર 4માં તમારે કોઈ પણ એક કાટખૂણો દોરવાનો માને કે આ મેં તમને દોરીને બતાવ્યો છે હવે આના તમારે કાટખૂણાની મદદથી કાટખૂણિયાની મદદથી આનું માપ તમે માપશો તો વિદ્યાર્થી મિત્રો
तमने आनु माप केटलू मळशे 45 अंश मळशे। विद्यार्थी मित्रों तमने आमां मैं बतायुं नथी परंतु मानी लो के तमने कोई परीक्षा में खूणो पूछाय केटला मापनो छे तो तमारे कोण मापकनी मदद थी तमारे मापी लेवानो छे। समझ पड़े छे विद्यार्थी मित्रों? साव सीम्पल छे, थोड़ुंक विचार करशो जोशो एटले तमने मापता आवडी जशे। हवे आ बीजी जे आकृति आपी छे आ ए हती, अहीं तमने बीजी आकृति आपी छे ई आ रीतना आपेली छे। विद्यार्थी मित्रों खास ध्यान आपजो, तो आ रीतना जे आकृति आपेली छे विद्यार्थी मित्रों, तमने देखात हशे कि सर आ 90 अंश करता तो वधारे लागे छे, 90 अंश करता तो मोटो छे, केम के जो बारनी बाजू खुल्लो छे एटले, समझ पड़े छे, बारनी बाजू खुल्लो छे एटले 90 अंश करता तो केवो छे, मोटो। तो एनो मतलब एवो के आ खूणो केटलानो छे, 125 अंशनो छे। समझ पड़े छे? ओके, तो हवे आपणे आना पछीनું જે ત્રીજો છે એ જોઈશું, ત્યાં સુધીમાં આપણે થોડુંક લખીએ। સપ્તસી સંકુલ ધોરણ છે આપણું છઠ્ઠું, પ્રકરણ છે આપણું પાંચમું, પાયાના આકારોની સમજૂતી, પાયાના આકારોની સમજૂતી એમાં ભાગ નંબર છે 7। ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। ચાલો ત્રીજી આકૃતિ આવી છે એટલે સી આપો તમને, તો આ જે ત્રીજી આકૃતિ છે તમને સી આપો છે તો એ કેટલાની છે? ફીટ આપણને ખબર પડે 90ની છે, આ આકૃતિ તમારે માપવી પણ પડતી નથી, તમને એમ જ ખબર પડી જાય છે કે આ કેટલાના માપની છે, 90ના માપની છે। ઓકે ચાલો ડી, ડીમાં તમને આ રીતના આપેલું છે, ચાલો આ એક નંબરનો ખૂણો છે, આ બે નંબરનો છે, અને આ કેટલા નંબરનો છે? ત્રણ ખૂણોનો। તે જે ખૂણો તમને એક નંબરનો આપ્યો છે ને એ કેટલાનો તમે માપશો આને, તો એ કેટલાના માપનો મળશે તમને? 60 અંશ। પછી જે ખૂણો 2 આપ્યો છે ને એને તમે માપશો ને એ કેટલાનો મળશે? 125 અંશ। ખૂણો 3 તમે માપશો તો એ કેટલાનો થશે? જો જોશો તમે થોડું વિચારશો થોડું, તો આ કેટલાનો દેખાય છે? 90નો દેખાય છે, 90 અંશ। સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? સાવ સિમ્પલ છે, ખૂણો 1 60, ખૂણો 2 125, ખૂણો 3 કેટલાનો છે? 90 અંશનો છે। સમજ પડે છે? તો હવે આપણે જોવાનો છે પ્રશ્ન નંબર 5। કયો પ્રશ્ન જોવાનો છે? પ્રશ્ન નંબર 5। ઓકે, તો એમાં એવું કહે છે, ખાસ તમે ચોપડી સાથે સાથે લઈ રાખજો અને તમને થોડીક દર સૂજે, ખબર પડે શું કહું છું એમાં, ચોપડી તમે સાથે સાથે રાખજો। ઓકે, કયો ખૂણો મોટો હશે પહેલાં અનુમાન કરો અને પછી તમારે શું કરવાનું છે? માપવાનું છે। તો જો હું એક ખૂણો દોરું છું આ રીતના, બે તમને આવી રીતે આકૃતિ આપેલી છે, અહીં એક ખૂણો છે, અહીં બી ખૂણો છે, હવે આમાં કયો ખૂણો મોટો છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે એમ અનુમાન લગાડવાનું છે પહેલાં, પછી તમે માપશો તો માપવાનું છે, પરંતુ અનુમાન લગાડતા આપણને એટલી તો ખબર પડે જ છે કે આ ખૂણો બી છે ને એ મોટો છે, તો કેમ કે આમ ફૂલેલો છે તો એનામાં જગ્યા વધારે છે, જો આ ભાગ વધારે છે એટલે એનો મતલબ એવો કે આ ખૂણો કેવો છે? મોટો, અને આ જો આ નાનો છે, તો ખૂણો એનું માપ આપણે કીધું છે ભાઈ, ખૂણા એનું માપ અને ખૂણા બીનું માપ। તો વિદ્યાર્થી મિત્રો ખૂણા એ અને ખૂણા બીનું માપ, તો પહેલાં તો આપણે એ લખી દઈએ, અનુમાન કરતાં દેખાય છે કે ભાઈ બંને ખૂણા ઓના માપનું અનુમાન કરતાં ખૂણા એના માપ કરતાં ખૂણા બીનું માપ કેવું લાગે છે? અનુમાન કરતાં ખૂણા એના બંને ખૂણાઓના માપનું અનુમાન કરતાં ખૂણા એના માપ કરતાં ખૂણા બીનું માપ કેવું છે? વધુ છે। હવે આપણે શું કરવાનું કીધું છે કે હવે એની પછી તમારે કોણ માપકની મદદથી માપી લેવાનું, તો ખૂણો એનું જે માપ હતું એ કેટલાનું છે? 40 અંશ છે વિદ્યાર્થી મિત્રો આ, અને જે બીજો ખૂણો આપેલો છે એનું માપ કેટલું છે? 65 અંશ છે। તો તેને આપણે બીજી રીતે પણ લખી શકીએ, ભાઈ ખૂણો બી છે એ ખૂણો એ કરતાં કેવો છે? વધારે છે। સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? સાવ સિમ્પલ છે, થોડુંક વિચારશો તો તમને આવડી જશે। હવે વિદ્યાર્થી મિત્રો આવું જ વસ્તુ તમને બીજી આપી છે,
ઈ આપી છે પ્રશ્ન નંબર છ, કેવી છે? આ જ વસ્તુ છે, બે આકૃતિ આપેલી છે, ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તમને આ રીતના આકૃતિ આપેલી છે, આ એક ખૂણો છે, બીજો તમને આ રીતના આપેલો છે, આ બી ખૂણો છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ તમને એમ કીધું છે કે આપેલા બંને ખૂણા ઓમાંથી કયા ખૂણાનું માપ વધુ હશે અને અનુમાન કરો અને પછી તેનું શું કરવાનું છે, માપન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂણા બીનું જે માપ હશે, ખૂણા બીનું માપ એ ખૂણા એના માપ કરતાં કેવું હશે, મોટું. તો આપણે લખીએ ભાઈ ખૂણા બીનું માપ એ ખૂણા એનું માપ કરતાં કેવું છે, વધુ છે. સમજ પડે છે? તો ખૂણા એનું માપ કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો, આપણે કોણ માપકની મદદથી મેળ લઈએ તો કેટલું મળે છે, 45. તેવી જ રીતે ખૂણા બીનું માપ આપણે લેવું હોય તો કેટલું મળે છે, 60 અંશ મળે છે. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? સાવ સિમ્પલ છે, થોડુંક વિચારશો તો તમને લગભગ આવડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આના પછીનું જે છે એ જોઈએ, થોડુંક લખી લઈએ. સપ્તસી સંકુલ ધોરણ 6 પ્રકરણ નંબર 5 પાયાના આકારોની સમજૂતી અને ભાગ નંબર કેટલામાં છે, 7. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે ચાલો, પ્રશ્ન નંબર કેટલામાં છે, 7. પ્રશ્ન નંબર સાતમાં તમને એવું કીધું છે કે નીચેની ખાલી જગ્યાઓ લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, કાટખૂણા કે સરળકોણનો ઉપયોગ કરી પૂરવાની છે. તો આમાં પહેલું તમને એવું આપ્યું છે કે એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં ઓછું છે. તો એવો ખૂણો બતાવો કે જેનો માપ કાટખૂણા કરતાં કેવું છે, ઓછું. હવે કાટખૂણા કરતાં ઓછું હોય એટલે એનો મતલબ એવો, ખાસ ધ્યાન આપજો, કાટખૂણા કરતાં ઓછું હોય તો એનો મતલબ શું થશે કે લઘુકોણ. સમજ પડશે? ઓકે. બી, એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં વધુ છે. હવે કાટખૂણા કરતાં વધુ હોય તો એ કેવું આવશે, ગુરુકોણ. સમજ પડે છે? નંબર 3, એવો ખૂણો કે જેનું માપ બે કાટખૂણાના માપના સરવાળા જેટલું છે. તો બે કાટખૂણાના માપના સરવાળા જેટલું હોય તો શું આવે, સરળ કોણ. સમજ પડે છે? ડી, બે ખૂણાઓના માપનો સરવાળો કાટખૂણા જેટલો છે તો તેમાંનો દરેક ખાલી જગ્યા છે. હવે બે ખૂણાઓનો સરવાળો જો કાટખૂણા જેટલો જોઈએ એટલે કે બેનો સરવાળો થઈને 90 થતા હોય તો એનો મતલબ એવો કે બંનેના ખૂણાના માપ તો કેવા હોય, 90 કરતાં નાના જ હોવાના છે, તો એ કેવા થશે, લઘુ કોણ. સમજ પડે છે? એની પછીનો, બે ખૂણાના માપનો સરવાળો, બે ખૂણાના માપનો સરવાળો સરળ કોણ જેટલો છે અને તેમાંનો એક લઘુકોણ છે તો બીજો ખૂણો કેવો છે. તો એક જો બે ખૂણાના માપનો સરવાળો સરળ કોણ હોય, સરળ કોણ બે ખૂણાનો સરવાળો તમે કરો સરળ કોણ હોય અને તેમાંનો એક લઘુકોણ હોય તો બીજો ખૂણો તમારે કેવો હોય. એક લઘુકોણ હોય સરળ કોણ એટલે 180 થવો છે, એટલે એક લઘુકોણ એટલે 90 કરતાં નાનો હોય તો બીજો ખૂણો તો હંમેશા તમને ખબર જ પડી જાય કે 180 કરવા હોય સરળ કોણ એટલે 90 કરતાં ઓલો ખૂણો નાનો હોય, એક લઘુકોણ હોય એટલે, અને બીજો ખૂણો જો મોટો હોય તો એ 90 કરતાં કેવો હશે, મોટો જશે, તો કેવો હશે, ગુરુકોણ. વિદ્યાર્થી મિત્રો લેસનમાં વિડીયોમાં ચલાવેલ બધું જ પાકી નોટમાં
लखवू। ओके विद्यार्थी मित्रों, आना पछीना लेक्चर में आपणे मळीशुं।